नमस्कार विद्यार्थी मित्रों, ध स्कूल ऑफ साइंस ना वीडियो लेक्चर में हूँ विपुल राठौड़ आपनो हार्दिक स्वागत करूँ छू। कालनो लेक्चर जे 11 धोरण में आपणे जोयो गण चेप्टर जे भणीए छे जेनी अंदर आपणे काले उपगण भणी गया। शुं भणी गया? उपगण, बराबर। तो हवे उपगणनी बधी वार आपणे करी ज दीधी छे, मोस्ट ऑफ ऑलमोस्ट मोटा भागनी वस्तु आवी गई छे। तो हवे जे उपगणनी एक वात हती मारे आ तमने कहेवानी हती, एन एटले शुं थाय? प्राकृतिक संख्या थाय। એની અંદર કોણ આવે? એક બે ત્રણ ચાર ડોટ 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 આ રીતે આવ્યા રાખે ઇઝલી। એન પછી કોણ આવે? ઝેડ આવે, જેને આપણે પૂર્ણાંક સંખ્યા કહીએ, જેની અંદર ઋણ આવે, ઝીરો આવે ને ધન આવે, બરાબર। પછી આગળ જઈએ તો શું આવે? ક્યુ આવે, જેને આપણે સમય સંખ્યા કહીએ છીએ। ઓકે, આપણો પહેલો લેક્ચર આનો જ હતો આખો। ઓકે, આ જ રીતે સમય સંખ્યા આવે। આગળ જઈએ તો તમે ઇરેશનલ એટલે એને આઈ પણ કહેવામાં આવે છે, ઘણી જગ્યાએ ટી પણ કહે છે। ઓકે, તો આઈ એટલે શું આવે? અસમય સંખ્યા આવે। અને આર, આર એટલે શું થાય? વાસ્તવિક સંખ્યા થાય, બરાબર। આ બધી વસ્તુ ભણી ગયા આપણે પેલા લેક્ચરમાં। હવે આ ઉપગણમાં હું તમને સમજાવું કે એન જે છે એ ઝેડ નો ઉપગણ છે। એન જે છે એ કોનો ઉપગણ છે? ઝેડ નો। એટલે એન ની બધી સંખ્યાઓ જે છે એ ઝેડ ની અંદર આવી જાય, એટલે કે પૂર્ણાંક, પૂર્ણાંક જે છે બરાબર એ પૂર્ણાંકની અંદર પ્રાકૃતિક સંખ્યા આવી જાય, એટલે એન જે છે ઝેડ નો ઉપગણ છે, આવું કહી શકો। આ બે વસ્તુ જે છે એ બે વસ્તુ ક્યુ નો ઉપગણ છે? એન છે ક્યુ નો ઉપગણ છે, ઝેડ પણ ક્યુ નો ઉપગણ છે। શું કામ? કે એન એટલે પ્રાકૃતિક સંખ્યા અને ઝેડ એટલે પૂર્ણાંક, જે ધન ઝીરો ને ઋણ બધું આવે, બરાબર, એ બધું આવે એ। તો આપણે ક્યુ ની અંદર એ બધું મૂકી શકીએ, કારણ ક્યુ એટલે શું? રેશનલ નંબર, એટલે કે સમય સંખ્યા, અને સમય સંખ્યાની અંદર ધન ઋણ ઝીરો અપૂર્ણાંક બધું આવી જાય। તો આ જે છે પ્રાકૃતિક અને પૂર્ણાંક ક્યુ ની અંદર આવી જાય, અને આ ત્રણેય વસ્તુ જે છે એ કોની અંદર આવે? આપણા દાદા એટલે કોણ? આર, એટલે કે વાસ્તવિક સંખ્યા। વાસ્તવિક સંખ્યાની અંદર બધું આવી જાય, તો વાસ્તવિક સંખ્યાના ઉપગણ કોણ થાય? એન ઝેડ ક્યુ, એ બધા વાસ્તવિક સંખ્યાના ઉપગણ છે, બરાબર। એટલે આની અંદર બધા આવી જાય છે, આને અધિગણ કહેવાય, અને આ બધાને આપણે શું કહીએ છીએ? કાલે તમને યાદ છે, કાલે તમને કે કરાવ્યું હતું, બરાબર, યાદ ન હોય જરાક જોઈ લેજો। હવે ટી, ટી એટલે કોણ? અથવા તો એને આપણે આઈ કહીએ છીએ, રેશનલ નંબર, સમય સંખ્યા। સમય સંખ્યા જે છે એ પણ કેની અંદર આવે? આર ની અંદર। વાસ્તવિક સંખ્યામાં આવે સમય સંખ્યા પણ, સોરી અસમય સંખ્યા, અસમય સંખ્યા પણ કેમાં આવે? વાસ્તવિક સંખ્યામાં આવે, એટલે એ પણ એનો ઉપગણ થાય, થાય, બરાબર। હવે જો જે ક્યુ જે છે એ ટી નો ઉપગણ થાય, સમય સંખ્યા જે છે એ અસમય, ટી નથી કેવું આપણે, આઈ જ કહીએ, રેશનલ નંબર, એટલે કે સમય સંખ્યા જે છે એ અસમય સંખ્યાનો ઉપગણ થાય, તો એ ક્યારેય થાય નહીં, એટલે ક્યુ ડઝ નોટ સબસેટ આઈ, એટલે ક્યુ જે છે ઈ આઈ એટલે કે સમય સંખ્યા જે છે ઈ અસમય સંખ્યાની અંદર આવેલ નથી, એટલે ક્યુ જે છે એ આઈ નો ઉપગણ નથી, બરાબર। આ વાત હતી ઉપગણની। ઓકે, ઉપગણની અંદર આ બધા આપણે જોઈએ, આ પ્રાકૃતિક ને પૂર્ણાંક, સમય ન સમય, વાસ્તવિક સંખ્યા, એની અંદર આપણે બધી વસ્તુઓ જોઈ। આ વસ્તુ ઉપગણ આગળ જતા બહુ જ ડીપમાં કામ આવશે, બરાબર બેટા। હવે બીજું કઈ ન કહેતા આગળ નવો ટોપિક આપણે જોઈએ છીએ। કયો ટોપિક જોઈએ છીએ? અંતરાલ વાળો। ઓકે, તો આપણે હવે ટોપિક જોઈએ છે અંતરાલ। અંતરાલની અંદર બેટા, કારણ અંતરાલ એવો ટોપિક છે કે તમારે બારમા કે અગિયારમા ધોરણની અંદર કોઈ પણ દાખલો ઉપાડી લેવાનો જેની અંદર અંતરાલનો ઉપયોગ ન થાય એવો દાખલો હશે જ નહીં, બરાબર। તો અંતરાલ તમને ફરજિયાત, અંતરાલની અંદર સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ આવશે, બે મિક્સ આવશે। એ વસ્તુ કેમ લેવી, કઈ રીતે લેવી, આ વસ્તુને શું કહેવાય એ ખબર હોવી જોઈએ, કારણ કે તમારે આગળ જતા બધા ચેપ્ટરમાં આવશે, આવશે ને આવશે જ। ઓકે, તો આપણે અંતરાલ તરફ જઈએ। તો અંતરાલ, તો અંતરાલની અંદર જે છે એ પહેલા વાત કરીએ આપણે વિવૃત અંતરાલ, જેને ઓપન પણ કહેવામાં આવે છે, ઓપન અને ક્લોઝ, બરાબર। હવે વિવૃત અંતરાલ, વિવૃત અંતરાલની અંદર કેવું હોય બેટા? તો આ રીતનું આપેલું હોય તમને, ત્રણ થી લઈ અને આઠ સુધી, જેની અંદર
બંને સાઈડ નાના કાઉન્સ હોય. શું હોય? બંને સાઈડ નાના કાઉન્સ હોય, ત્રણ અને આઠ. આ શું કહેવા માંગે? તો જો આવું કહેવા માંગે કે ત્રણ અને આઠ, એટલે ત્રણ ક્યાં હોય? તો આ જો આ ઝીરો, આ ઝીરો, આ એક, આ બે, આ ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. ઓકે, આ રીતનું હોય. અહીંયા નવ. તો આ શું કહેવા માંગે? ત્રણ અને આઠ, ત્રણ આ છે અને આઠ આ છે, એ બે ની વચ્ચેનું બધું તમારે લઈ લેવાનું. એ બે ની વચ્ચેનું શું કરવાનું? બધી જ વસ્તુઓ લઈ લેવાની. પણ ત્રણ અને આઠ લેવાના નથી. એટલે ત્રણ પોઈન્ટ એક થી ત્રણ પોઈન્ટ સમથિંગ થી શરૂ કરી સાત સાત પોઈન્ટ નવ ડોટ 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 સમથિંગ સુધી લઈ લેવાના. પણ તમારે ત્રણ અને આઠ લેવાના નથી. આ વસ્તુને શું કહીએ આપણે? વિવૃત અંતરાલ, ઓપન બ્રેકેટ, બરાબર. તો આને આપણે કહીએ છીએ વિવૃત અંતરાલ, ત્રણ અને આઠ, જેની અંદર ત્રણ અને આઠ ની બધી વસ્તુઓને આપણે લઈ લઈએ પણ ત્રણ અને આઠ ને લેતા નથી. એટલે એને આપણે દર્શાવવું હોય તો આ રીતે તમે દર્શાવી શકો. અહીંયા ત્રણ છે અને અહીંયા આઠ છે, તો આ ત્રણ અને આઠ એ લેવાના નથી. એને એની વચ્ચેની બધી વસ્તુને લેવાની છે. તો એને આપણે બ્લેક કાટું આ રીતે માર્કર કરી અને આ રીતે દર્શાવી શકો કે ભાઈ ત્રણ અને આઠ લેવાના નહીં, બાકી એની વચ્ચે જેટલી વસ્તુ આવતી હોય એ બધાને તમારે લઈ લેવાની. બરાબર બેટા, આ હતો કયો હતો? વિવૃત અંતરાલ. આવી જ રીતે બેટા સંવૃત અંતરાલ આવે, બરાબર. હવે એ જોઈએ. તો આપણે જોઈએ છીએ સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલ એટલે શું બેટા? એનો ઓપોઝિટ. કે તમને આ રીતે આપ્યું હતું ત્રણ અને આઠ, ઓલાની અંદર આ રીતે વળેલા કાઉન્સ હતા. એટલે આપણે યાદ રાખવું હોય તો વિવૃત અંતરાલની અંદર વળેલું એટલે નાના કાઉન્સ આવે, સંવૃત અંતરાલની અંદર આ રીતે મોટો કાઉન્સ આવે. આ કેવા શું માંગે? તો આ વસ્તુ આમ કેવા માંગે? ત્રણ, આ જો ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. આ એવું કહેવા માંગે ત્રણ અને આઠ, આ ત્રણ જે છે અને આઠ છે એની વચ્ચેની બધી સંખ્યા લઈ લેવાની. ત્રણ અને આઠ પણ તમારે લઈ લેવાના. શું કહેવા માંગે છે? ત્રણ અને આઠ ની વચ્ચેની બધી સંખ્યા લઈ લેવાની, પણ ત્રણ અને આઠ પણ લઈ લેવાના. જ્યારે આ રીતનો હતો વિવૃત અંતરાલ, એમાં તમારે ત્રણ અને આઠ લેવાના નહોતા. જ્યારે આની અંદર ત્રણ અને આઠ લઈ લેવાના છે. બરાબર સમજાય છે? તો આને હું કઈ રીતે લખી શકું? તો અહીંયા ત્રણ અને અહીંયા આઠ, તો આ ત્રણ જે છે અને આઠ જે છે એ બે વસ્તુ તમારે લઈ લેવાની છે. એટલે જો એની ઉપર મેં ઘાટા રાઉન્ડ કર્યા, જો ન લેવાની હોત તો હું આ રીતે રાઉન્ડ કરે, મતલબ કે એ રીતે હોલો સર્કલ કરે. બરાબર, તો આ હતી સંવૃત અને વિવૃત અંતરાલની નાની એવી વાતો. હવે બે મિક્સઅપ વસ્તુ જોઈએ. તો બે મિક્સઅપની અંદર શું આવે? તો જો બે મિક્સઅપ ની અંદર શું આવે? તો બે મિક્સઅપ વસ્તુ આવું કહે છે કે ત્રણ અને આઠ આ રીતે એક સંવૃત અંતરાલ છે અને એક વિવૃત અંતરાલ છે. એ આવું કહેવા માંગે છે કે અહીંયા ત્રણ છે અને અહીંયા આઠ છે. તો આ જે અહીંયા દેખાય કયો અંતરાલ છે? સંવૃત અંતરાલ છે. અને સંવૃત અંતરાલ હોય બેટા તો આપણે શું કરવાનું? એ લઈ લેવાનું. અને વિવૃત અંતરાલ હોય તો નહીં લેવાનું. બરાબર, તો સંવૃત અંતરાલ છે તો આ ત્રણ આપણે લઈ લેવાના, વિવૃત અંતરાલ છે તો આઠ લેવાના નથી. તેની વચ્ચેનું જેટલું છે બધું લઈ લેવાનું. તો ત્રણેય લઈ લેવાના અને એની વચ્ચેનું બધું લઈ લેવાનું, પણ આઠ લેવાના નથી. આ જે સંવૃત અંતરાલ ત્રણ થી વિવૃત અંતરાલ આઠ, આવી વસ્તુ આપણે કહે છે. બરાબર, એ જ રીતે આપણે આગળ જોઈએ તો આમ લખી શકું ત્રણ થી લઈ આઠ, એટલે કે વિવૃત અંતરાલમાં ત્રણ અને સંવૃત અંતરાલમાં આઠ. તો એ વસ્તુ શું કહેવા માંગે છે? તો એ વસ્તુ આમ કહેવા માંગે છે કે આ ત્રણ થી લઈ અને આઠ જેની અંદર વિવૃત અંતરાલ ત્રણ છે તો એ લેવાના નથી, અને સંવૃત અંતરાલમાં આઠ છે તો એ લઈ લેવાના છે. તો તમારે અહીંથી લઈ જેની વચ્ચેનું બધું લેવાનું, આઠ પણ લઈ લેવાના, પણ તમારે જે ત્રણ છે એ લેવાના નથી. બરાબર, આ વાત હતી સંવૃત અંતરાલ ને વિવૃત અંતરાલની. તો બધાને વ્યવસ્થિત અંતરાલ બે સમજાઈ ગયા છે. ફરી વાર શું?
तो आपणे જોયું વિવૃતંત્ર બંને બાજુ નાના કૌંસો તો એ બે જે ત્રણ આઠ હોય તે લેવાના નહીં બાકી બધે વચ્ચેનું હોય લઈ લેવાનું ત્યાર પછી શું જોયું વિવૃત સોરી સંવૃત અંતર એની અંદર મોટા કૌંસ હોય મોટા કૌંસ હોય ત્યારે શું કરવાનું એની વચ્ચેનું બધું લઈ લેવાનું પણ મોટા કૌંસ છે તો જે આંકડો ત્રણ અને આઠ છે એને પણ લઈ લેવાનું ઓકે ત્રીજું તો જો સંવૃત વિવૃત એક બાજુ સંવૃત એક બાજુ વિવૃત સંવૃત હોય તો લઈ લેવાનું વિવૃત હોય ભાગ લેવાનો નહીં તો સંવૃત જ્યાંથી કીધું છે ત્રણ થી આઠ તો ત્રણ લઈ લેવાના તો લઈને ક્યાં સુધી જવાનું સાત પોઈન્ટ એટલે નવ 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 સુધી એટલે આઠ લેવાનો નહીં જયારે આ રીતે કીધું વિવૃત અંતર ત્રણ અને સંવૃત અંતર આઠ ત્યારે શું કરવાનું તો ત્રણ લેવાના નાનો કૌંસ છે ત્રણ લેવાના નહીં લેવાના જ્યાંથી સ્ટાર્ટ કરવાનું આઠે પહોંચવાનું આઠ લેવાના તો જે મોટો કૌંસ દેખાય છે હા દેખાય છે તો અહીં આઠ લઈ લેવાના બરાબર આ વસ્તુને તમારે લખવી હોય યા ગણમાં તો તમે કેમ લખી શકો તમે આ રીતે લખી શકો જો તો આપણે એમ જોઈએ વિવૃત અંતરાલ માં આપ્યા હોત તો તમે કેમ લખત તો તમે આમ લખત એક્સ કે જ્યાં એક્સ જે છે એ અને બી ની બધી વસ્તુઓ એની વચ્ચેની હોય લઈ લેવાનું એ અને બી લેવાનો નથી બરાબર તમને આમ આપ્યું હોત તો એક્સ કે જ્યાં એ છે એ લેવાનો છે એક્સ ની અંદર બી લેવાનો નથી જો તો આ રીતે તમને કોઈ પણ વસ્તુ આપી હોય તો ગણની અંદર લખતા તો આવડે જ બધા મિત્રોને આવડે ને બરાબર આ રીતે ગણમાં તમને બધાને લખતા આવડે હવે એક વસ્તુ આપણે બીજી જોઈએ છીએ કે તો દોસ્તો આપણે આવું આપ્યું હોય તો કે એક થી લઈ અને ઇન્ફિનિટિવ સુધી તો જ્યારે ઇન્ફિનિટિવ હોય એટલે આંકડો આપણે ખબર ન હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો ઇન્ફિનિટિવ સાથે હંમેશા વિવૃત અંતરાલ આવે શું આવે વિવૃત અંતરાલ કોની સાથે ઇન્ફિનિટિવ સાથે આ રીતે આપ્યું હોય માઇનસ ઇન્ફિનિટિવ થી ઇન્ફિનિટિવ એટલે એની અંદર બધી સંખ્યાઓ આવી જાય માઇનસ થી લઈને ધન સુધીની બધી સંખ્યાઓ આવી જાય એટલે માઇનસ ઇન્ફિનિટિવ થી ઇન્ફિનિટિવ સુધી એટલા માટે આપણે ક્યાં ઇન્ફિનિટિવ હોય એ ક્યો અંતરાલ વાપરીએ છીએ વિવૃત અંતરાલ વાપરીએ છીએ બરાબર હવે તમને આવું પણ આપ્યું હોય ઝીરો થી ઇન્ફિનિટિવ આનો મતલબ શું થાય અનૃણ વાસ્તવિક સંખ્યા ઝીરો થી લઈ અને ઇન્ફિનિટિવ સુધી લઈ લેવાની બરાબર કે ઝીરો લેવાનું જ્યાંથી લઈ અને ધન સંખ્યા બધી લઈ લેવાની ઓકે એ જ રીતે તમને આવું આપેલું હોય આ કઈ છે ઋણ વાસ્તવિક સંખ્યા ઋણ સંખ્યા બધી લઈ લેવાની ક્યાં સુધી ઝીરો સુધી ઝીરો પણ લઈ લેવાની આવી બધી વસ્તુઓ આપી હોય છે અંતરાલમાં આપણે જેમ જેમ આગળ ભણતા જશું એમ એમ આપણે અંતરાલ વિશે વધારે માહિતી મેળવતા જશું બરાબર આ વાત હતી નાની એવી વાતો હતી અંતરાલની હવે બધા મિત્રોને મારી એવી ખાસ નિવેદન છે ખાસ એવું કે બધાએ અંતરાલ ફરજિયાત કરવાના છે કારણ કે અંતરાલમાં જો તમને કાંઈ ભૂલ પડશે કાંઈ તમને નહીં આવડે કાંઈ તમને નહીં સમજાય તો આગળ જે ચેપ્ટરો આપણે બધા ભણ્યા છીએ સોરી ભણશું એની અંદર તમને કશું આવડશે નહીં કશું સમજાશે નહીં ખાસ કરીને ફિઝિક્સમાં પણ આનો ખાસો ઘણો ઉપયોગ થાય છે બરાબર તો આજે આપણે અંતરાલ સુધી રાખીએ છીએ બેટા કોઈને પણ કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને કાંઈ પણ દ્વિધા હોય તો કોલ પણ કરી શકો છો તો અહીંયા સુધી મને શાંતિપૂર્વક સાંભળવાશો સાંભળ્યો એ માટે ખૂબ ખૂબ તમારો આભાર થેન્ક યુ વેરી મચ બેટા